જેતપુર શિક્ષણના નામે વેપારની હાંટડી ચલાવે છે નવાગઢમાં આવેલ સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ। જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં ગઈકાલે સ્કૂલ ચાલુ હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ આજે વાલીઓ દ્વારા સ્કૂલ પર પહોંચીને વિરોધ કરવામાં આવ્યો હતો। સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં શિક્ષણના નામે વેપલો ચલાવી રહ્યા છે। ધોરણ 2 અને 3ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 2100 રૂપિયાના ચોપડા વેચવામાં આવે છે અને યુનિફોર્મ પણ જે સ્કૂલ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે તે જ દુકાન પરથી ફરજિયાત લેવાના તેવું સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। અને જો કોઈ વાલીઓ ફી નથી ભરતા તો એડમિશન રદ કરી લો તેવી ધમકી પણ આપવામાં આવી છે। તેમજ જેતપુરમાં આજે વાલીઓ દ્વારા સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ પર વિરોધ કરવામાં આવ્યો। પોલીસ અને શાસના અધિકારી પર પહોંચ્યા। અધિકારી દ્વારા સ્કૂલ પર આવેલા તમામ વાલીઓના નિવેદન લોકોમાં આવ્યા છે અને આ બાબતે સ્કૂલ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તેમજ ફાધર દ્વારા સ્કૂલમાં પોતાની મનમાની કરવામાં આવી રહી છે। તેમજ સ્કૂલ દ્વારા શિક્ષણના નામે ચલાતી હાટડીઓ સામે કાર્યવાહી થાય તેવી વાલીઓની માંગ છે। મારું ગામ છે વીરપુર જલારામ, મારી બેબી અહીંયા સેકન્ડ ક્લાસમાં અભ્યાસ કરે છે। મને ફોન કરીને એમ કહેવામાં આવેલું કે તમારા બેબીનું રિઝલ્ટ અને બુક્સ લઈ જાઉં, એટલે હું અહીંયા બુક્સને રિઝલ્ટ લેવા આવ્યો હતો। એટલે મને આ લોકો એવો જવાબ આપ્યો કે તમે પહેલાં ફીસ અને બુક્સના પૈસા આપો, ત્યાર પછી તમને રિઝલ્ટ મળશે અને સેકન્ડ ક્લાસના જે ઓનલાઈન ક્લાસીસ છે એ ત્યારે ચાલુ કરવામાં આવશે। એટલે મેં ફીસ બુક્સના પૈસા આપી દીધા અને એમની પાસેથી મેં બુક્સના પૈસા એને મારી પાસેથી કેશમાં લીધા અને મેં એમની પાસેથી એક રસીદ માંગી કે મને એક તમારું એક બિલ આપો લેટર પેડ ઉપર। તો આ લોકોએ મને ખરાબ વર્તનથી જવાબ આપ્યો કે આજે અહીંયા ક્લાર્ક છે નથી, જો કે એ ક્લાર્ક અંદર જ બેઠા હતા, પછી પ્રિન્સિપલના કહેવાથી એ ક્લાર્ક હતા એ બીજા રૂમમાં ક્લાસરૂમમાં જતા રહ્યા અને મને કે નથી ક્લાર્ક તમે કાલે આવજો અને અમે અત્યારે આપી ના શકીએ અને આમ ને તેમ ને હજી એ બધું બાકી છે અને આવા બધા ખરાબ જવાબ આપી અને મારી યારે ખૂબ ગેરવર્તન કર્યું જે બીજા પણ વાલી હતા એની સામે મને બહુ ટોર્ચરિંગ કર્યો। પણ હવે શું થાય પછી તો, પણ આજે આ બધા અમે એટલા માટે જ આવ્યા છીએ કે આ લોકો આટલું બધું અન્યાય કેમ કરે છે વાલીઓ માટે। અને ઓનલાઈન અભ્યાસની ફી એડવાન્સમાં લેવામાં આવે છે, જો ફી તમે ના ભરો તો ઓનલાઈનની જે લિંક પણ તમને આપવામાં આવશે એ વધારે જ પ્રોબ્લેમ અમારી છે કે ઓનલાઈન શિક્ષણ અમારા બાળકો સંપૂર્ણ રીતે એમાં અભ્યાસ કરી શકતા અને આ સ્કૂલની અંદર સર ઘણા એવા પ્રશ્નો છે જે અમનુષ્ય પ્રશ્ન જેને કહેવાય અનડિસિપ્લિન પ્રશ્નો છે જેને ફી ભરો તો તમને રિઝલ્ટ આપવામાં આવે એવું અમને કહેવામાં આવે છે। તો સર આ કટોકટીના સમયમાં લોકડાઉનના સમયમાં હું એક આર્મી પર્સન છું અને એક રિટાયર્ડ પર્સન છું સર, મને ટેન્શનથી હું મારું ઘર ચલાવું છતાં પણ અમે ફી એને સમયસર અમે ભરતા જ આવીએ છીએ, એવું નથી કે અમે નથી સમજી પડતા, પણ સર આ સમયની અંદર જો ફી વહેલા મોડી થાય તો શું રિઝલ્ટ એને ન આપવું એ વ્યાજબી છે? સરકારશ્રીની ગાઈડલાઈને જો અમે અનુસરણ કરતા હોય સાહેબ તો આ સ્કૂલને પણ એક શૈક્ષણિક સંસ્થા છે તેને પણ અમને આ સમયની અંદર સહયોગ કરવો જોઈએ એવી અમે રજૂઆત કરવાની। મારું નામ સર સુનિલભાઈ આચાર્ય, ગામ જેતપુર। જેતપુરમાં આવ્યા 2 કોરોના પોઝિટિવ। જૂના 5 પીપળા રોડ પર સુરેન્દ્રનગરથી આવેલ સોનલ નાઝિમ બુધવાની નામની 38 વર્ષીય મહિલાને આવ્યો પોઝિટિવ। જલારામ મંદિર સામે સુરતથી આવેલ રાજેશ મનસુખ ક્યાડા નામના 44 વર્ષીય પુરુષને આવ્યો કોરોના પોઝિટિવ। હેલ્થ વિભાગ પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવામાં